પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાગવાડા ગામ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ આગામી ચૂંટણીઓમાં સરકાર દ્વારા કરવામાં આવતા અન્યાય સહિતના મુદ્દાઓને લઈને લડત ચલાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો, જ્યારે કોંગ્રેસની સભામાં પ્રાથમિક શાળાઓ બંધ કરવાના નિર્ણયનો પણ વિરોધ કરાયો હતો. એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ સાથે જ ઉપસ્થિત સમગ્ર જિલ્લાના આગેવાનશ્રીઓએ સાથે મળીને આવનારા સમયમાં જિલ્લામાં અને સાથે સાથે પ્રજાની જે તકલીફો છે, સમસ્યાઓ છે, જે સરકારનો અન્યાય અને અત્યાચાર છે, એની માટેની લડત લડવાની તૈયારીને તત્પરતા દેખાડી. ખાસ કરીને લોકોમાં સરકાર દ્વારા જે પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે એનો સામે ઉગ્ર રોષની લાગણી છે. સરકારે ખેડૂતો માટે જે કાળા કાયદા બનાવ્યા અને કેનાલ પર કોઈ જઈ ના શકે, પાણી લઈ ના શકે, એવા અંગ્રેજોને પણ શરમ આવે એવા સરમુખત્યાશાહી કાયદા લાયા, એનો પણ વિરોધ કરવામાં આવશે. લોકોના ઘર સુધી પીવાના પાણી આપવાની વાત કરતી આ સરકાર હવે પાણી ઉપર પણ ટેક્સ લાદવા જઈ રહી છે, વેરો લેવા જઈ રહી છે, મીટર પ્રથા લાવી રહી છે, એનો પણ વિરોધ કરવામાં આવશે. અને મોરવા હડફ વિધાનસભાની આવનારા સમયમાં પેટા ચૂંટણી થાય એના માટે પણ પક્ષનો એક એક કાર્યકર સક્રિય રીતે ઘર ઘર સુધી જઈને ફરી પાછું કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવાનો દ્રઢ સંકલ્પ આજની મિટિંગમાં સૌએ સાથે મળીને વ્યક્ત કર્યો છે. ઉનાળાના સમયમાં જે પાણીની પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ હતી ત્યારે અમે બે દસેક ગામની મુલાકાત લીધી હતી અને મુખ્યમંત્રીને બી લેટર લખીને આપ્યો, પણ વિરોધ પક્ષનો ધારાસભ્ય તરીકે આજે આપણને એમને કંઈ પ્રોત્સાહન આપ્યું નથી. લેટરમાં ખાલી એવું લખ્યું હતું કે તમારું જે લેટર મળ્યો છે એને આગળ ધપાવીશું, પણ દુઃખ સાથે આપણે કહેવું પડે કે આજે આપણી સરકાર નથી. જ્યારે આપણી સરકાર હતી ત્યારે દુષ્કાળ બી પડતો નહોતો અને આજે આ ભાજપની સરકારમાં આપણને પાણી માટે બહેનોને બધાને વલખા મારવા પડે છે. એટલા માટે વિધાનસભામાં બી અમે વિરોધ પક્ષ તરીકે ઘણા બધા લડીએ છીએ. ત્યારે આપણે બધાએ મહેનત કરવી પડશે આવતા દિવસોમાં. જ્યારે એક વર્ષ પછી તાલુકા જિલ્લાની ચૂંટણી આવેલી છે ત્યારે આપણે તાલુકા જિલ્લા ફરીથી પાછા આપણા સાહેબને પ્રમુખશ્રીને આશીર્ આપણે બહાદુરી આપવાની. તો આ મોરવા હડફ વિધાનસભાની પણ ચૂંટણી આવી છે, પણ આ ચૂંટણી એ સત્ય અને અસત્યની લડાઈ હશે. એટલા માટે કે જે વેચાતભાઈ ચૂંટણી લડ્યા એમણે બી સર્ટિફિકેટ રજૂ કરેલું, એમનું પણ ફોર્મ પાસ, એમના ધર્મપત્ની પહેલી વાર લડેલા આ બેઠક બન્યા પછી 2012માં એમનું પણ ફોર્મ મંજૂર થઈ ગયું અને ભૂપેન્દ્રભાઈનું પણ ફોર્મ મંજૂર થયું. લોકસભાની ચૂંટણી પછી પ્રથમવાર મળી રહી છે. લોકસભાની ચૂંટણીમાં સૌએ ખૂબ મહેનત કરી, સંઘર્ષ કર્યો, અનેક પડકારો, દાંત ચમકી અને લાલચ વચ્ચે પણ કોંગ્રેસની વિચારધારાને મજબૂત રાખવા માટેનો ખૂબ અનેરો પ્રયત્ન કર્યો. પરિણામ આપણા ધારણા કે અપેક્ષા મુજબના ના આવ્યા, પણ આપણે સૌએ ગૌરવ સાથે કહી શકીએ કે આપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સૈનિક છીએ.